લોકસભા ચૂંટણીની હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે લોકસભા બજેટના અંતિમ દિવસે યુપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવે સંસદ ભવનમાં મોટું નિવેદન કર્યું હતું. તેઓએ ભાષણ આપતા શરૂઆતમાં જણાવ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે હાજર રહેલા તમામ સભ્યો જીતશે, તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 વર્ષનો કાર્યકાળ ખૂબ સારો રહ્યો છે. તેઓ દરેકને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કર્યો છે. તેઓ આ પ્રયાસમાં સફળ રહ્યા છે. પ્રધાનમંત્રી સતત લોકોની સાથે વહન કરે છે, જેથી દેશમાં નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તેવી તેમની ઈચ્છા છે. આમ કહેતા તુરંત સનદમાં જય શ્રીરામના નારા લાગ્યા હતા, તેમજ તાળીઓના ગડગડાટથી સમગ્ર સનદ ગુંજી ઉઠ્યો હતો. જ્યારે મુલાયમસિંહ યાદવે કહ્યું ત્યારે સોનિયા ગાંધી તેઓની પાસે બેઠા હતા. મુલાયમસિંહના નિવેદન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને હાથ જોડીને શુભેચ્છા પાઠવી હતી. સંબંધિત સારી કામગીરી માટે લોકમાન્ય સ્પીકર સુમિત્રા મહાજનને અભિનંદન આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીઓમાં 100 દિવસથી ઓછો સમય બાકી છે. ઉત્તરપ્રદેશમાં ચૂંટણીઓ માટે સૌથી મોટી લડાઈ લડવામાં આવી રહી છે. સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષે રાજ્યની 80 લોકસભાની બેઠકો સાચવવા માટે જોડાણ કર્યું છે. ભારતીય જનતા પક્ષને હરાવવા એસપી બીએસપી એક સાથે આવી છે. તે જ સમયે કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં સંપૂર્ણ તૈયારી સાથે લોકસભાની ચૂંટણી લડવાનો આ નિર્ણય લીધો છે. આ જ કારણથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાને પક્ષના મહામંત્રી તરીકે જગ્યા આપી છે અને પૂર્વીય ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપી છે. પ્રિયંકાને ઉત્તરપ્રદેશમાં 41 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.